નાની નાની બાલિકાઓએ ફૂલ કાજળીના વ્રતની ઉજવણી કરી. શ્રાવણ સુદ ત્રીજને દિવસે આ વ્રત ખાસ કરીને કુંવારી કન્યાઓ કરે છે. આ વ્રત કરનારી કન્યાઓ ફૂલ સૂંઘીને ફળાહાર કરતી હોય છે. પવિત્ર શ્રાવણ માસની અજવાળી ત્રીજે કુંવારિકાઓ સવારે સૂર્યોદય પહેલા ઉઠી સ્નાન આદિથી પરવારી શણગાર સજી ભગવાન ભોળેનાથના મંદિરે જઈ પ્રથમ શિવ પાર્વતીની પૂર્ણ શ્રદ્ધાથી પૂજા કરતી હોય છે અને ત્યારબાદ ગણેશજીના ભાવથી પૂજા કરવી, પછી ફૂલ સૂંઘીને ફળાહાર કરે છે. આ દિવસે વ્રત કરનાર કુંવારિકાને ઉત્તમ ફળને મળે છે. વ્રતની વિધિની વાત કરવામાં આવે તો આ વ્રત શ્રાવણ સુદ ત્રીજના દિવસે કરવામાં આવે છે. કુંવારિકાઓ સારા પતિ માટે અને પરણિત સ્ત્રીઓ પતિના દીર્ઘાયુ માટે અને સર્વાંગી વિકાસ માટે આ વ્રત કરે છે. સવારે વહેલા ઉઠી નાહી ધોઈ લીમડાના વૃક્ષની અને મહાદેવજીના મંદિરે શિવ પાર્વતીની ભક્તિભાવથી પૂજા કરતી હોય છે. આજે ડીસા તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં પણ ફૂલ કાજળીના વ્રતની ઉજવણી કરતી કુંવારિકાઓ જોવા મળી હતી. આજે શિવાલયોમાં વહેલી સવારથી જ નાની નાની બાલિકાઓ ભગવાન શિવની પૂજા કરતી જોવા મળી હતી. મારું નામ દેસાઈ માહી છે. અમે અત્યારે શિવ ભગવાનના મંદિરે આવ્યા છો. અમે ત્યાં ફૂલ કાજળીના વ્રતની પૂજા કરવા આવ્યા છો અને અમે અહીંયા આરતી ચલાવો છો. અમે અહીંયા દૂધ ને બધું ચડાવો છો. શિવજીના અર્ચન કરો છો શિવજીના.